છે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે. જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સૌપ્રથમ પહેલું મહત્વ એટલે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. રોજિંદા કાર્યની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે, જેના કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. એટલે કે સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કાર્ય કરતા અધિકારીઓના કામગીરીમાં ઘટાડો થાય છે. એટલે કે તેઓના કાર્યની ફાળવણી કરી અધિકારી એટલે કે ઉચ્ચ સપાટીએ જે અધિકારીઓ આવે છે તેને કામગીરીમાં ઘટાડો થાય છે. અને રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો પર ધ્યાન આપી હેતુ સિદ્ધ કરી શકે છે, સંચાલન કાર્ય અસરકારક બનાવી શકે છે. ત્યારબાદ બીજું મહત્વ એટલે કે કર્મચારી વિકાસક. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એટલે કે એકમમાં કાર્ય કરતા જે કર્મચારી હોય છે તે કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળી રહે છે, જેને કારણે તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુ ને વધુ સતર્ક કે તર્કસંગત અને અસરકારક બને છે. ત્યારબાદ ત્રીજું એટલે કે અભિપ્રેરણા. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશની કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે દાવેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીની અભિપ્રેરણ વધે મળે છે. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકાસવાની તક મળી રહે છે. એક કહેવામાં આવે છે કે એક તેમને લાભ થાય છે તેનાથી, અને તેઓ જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે દાવેદાર માત્ર તેને કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ કાર્યની સફળતા અને તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી ગમે જે તે કર્મચારીની અભિપ્રેરણા મળી રહે છે. ત્યારબાદ ચોથું એટલે કે વિશિષ્ટીકરણનો લાભ. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યની કુશળતા કે ક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. સત્તાની સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એટલે કે ધંધાકીય એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે ક્ષમતા ન હોય તે તો સ્વાભાવિક છે. તે ગમે તે એક જ કાર્યમાં નિપુણ કે સક્ષમ હોય છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે ત્યારે સત્તા સોંપણીના કારણે જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી અથવા તો કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય, આવડત, જ્ઞાન અલગ હોવાથી વિશિષ્ટીકરણનો પણ લાભ મળે છે.
છે. એટલે કે સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી હોય છે તેમની બંને વચ્ચે સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીઓને પોતાના કાર્યોનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. એટલે કે તળ સપાટીના જે કર્મચારીઓ હોય છે તે પોતાના કાર્યોનો નિર્ણય લેવા માટે તેમને છૂટછાટ મળી રહી છે, તે સ્વતંત્ર હોય છે, તે પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. તેના સૂચના અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમમાં આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. ત્યારબાદ ચોથું એટલે કે વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમમાં કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમમાં વિસ્તરણનો વિચાર કરી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધ સરળ બનાવી શકાય છે. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને, એટલે કે એકમના કેટલા બધા ઘણા બધા કાર્યો છે તે મદદનીશોને સોંપવામાં આવે છે, અને ઉચ્ચ સંચાલકો છે તે ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધ કરવાનો જે પ્રયાસ છે તે સરળતાથી કરી શકીએ છીએ.